नमस्ते विद्यार्थी मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल में आपनु हार्दिक स्वागत है। धोरण 8 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 11 खेती। विद्यार्थी मित्रों, अगाउने वीडियो लेक्चर नी अंदर आपने खेती में थता मुख्य पाको विषय अभ्यास करेलो हतो। हवे आपणे जोवाना छीए सुधारेला बियारणो अने जंतुनाशको। मित्रों, सुधारेला बियारणों एटले के खेत उत्पादन में बियारण छे ए खूब महत्वनी वस्तु छे। एटले के खेतीना उत्पादन माटे बियारण ए खूब अगत्यनी वस्तु गणाय छे। अने बियारण में सुधारेला बियारण अने पृथ्थकरण करेला बियारण एटले के वर्तमान समय में जे खेतीना निष्णांतो छे तेना द्वारा जे सुधारेला बियारणों अने पृथ्थकरण करेला एटले कि जुदा जुदा भाग में विभाजित करेला अलग अलग क्वॉलिटीना जे बियारण छे ते खेतीनु उत्पादन वधारवा माटे एटले कि वधु उत्पादन मेळवा माटे खूब उपयोगी छे। आ सुधारेला बियारणों छे ते सुधारेला बियारणों बियारण वृद्धि केन्द्रों द्वारा एटले के सरकार द्वारा जे बियारण वृद्धि केन्द्रों शुरू करवामां आवेला छे, आ बियारण वृद्धि केन्द्रोनी अंदर बायोटेक्निक पद्धतिथी एटले के बायोटेक्निक पद्धतिथी बागायती पाको माटे रोपा तैयार करवामां आवे छे। जे पण बागायती खेती थाय छे, चा, कॉफी, कोको वगैरह जेवी बागायती खेती माटे आ जे रोपा तैयार करवामां आवे छे ते केवी रीते तैयार थाय छे, तो के बायोटेक्निक पद्धति द्वारा तैयार करवामां आवे छे। अने वहेली पाकती अने वधु उत्पादन आपती एटले के जे झड़पथी पाके छे तेवी अने वधु एटले के सारू उत्पादन अने वधु झड़पथी उत्पादन थई शके तेवी जातो छे, एटले के उत्पादनना पाकनी जे जुदी जुदी जातो छे ते तैयार करवामां आवती होय छे। त्यार पछी जोईए के भारत छे ते सुधारेला बियारणोने लीधे धान्य पाकोनी अंदर एटले के अनाजनी अंदर जोईए तो अन्न क्षेत्रे एटले के कृषि क्षेत्रे ते स्वावलंबी बन्यो छे। एटले के भारत छे ते सुधारेला बियारणोने लीधे अन्न क्षेत्रे स्वावलंबी बनी गयेलू छे, एटले के पोतानी जाते उत्पादन करीने सारी एवी कमाणी करतु थयेलू छे। त्यार पछी जोईए जंतुनाशको एटले के खेतीनी अंदर जे जंतुनाशक जे पैदा थाय छे ते जंतुओना नाश करवा माटे एटले के जंतुओना नाश माटे कई पद्धति अपनावी वधु योग्य गणाय छे, तो के पाकने नुकसान थतुं अटकाववा माटे जे ખેડૂતો છે તે પાકને થતું નુકસાન અટકાવવા માટે વધારે પ્રમાણમાં જંતુનાશક રસાયણોનો ઉપયોગ કરતા હોય છે। અને આ જંતુનાશક રસાયણો છે તે લાંબા સમયે ખૂબ અસર કરે છે। એટલે કે જુઓ કે વધુ ઉપયોગથી એટલે કે જંતુનાશકોનો જો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જમીન અને પાણી પ્રદૂષણ છે તે વધતું જતું જોવા મળે છે। મિત્રો, તમે જાણો છો કે આજે ખેતીની અંદર વધારે પ્રમાણમાં જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે બંને પ્રકારે એટલે કે જમીનનું પણ પ્રદૂષણ વધ્યું છે અને પાણીનું પણ પ્રદૂષણ વધતું જતું જોવા મળે છે। અને સાથે સાથે મનુષ્યને પણ એટલે કે માનવીના આરોગ્યને પણ લાંબા સમય અસર કરે છે। એટલે કે જંતુનાશક દવાઓથી બનેલા જે પાક છે, આ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને જે પાક ઉગાડેલા છે, આ પાકનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ અને લાંબા સમયે આપણા સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે, અને જેના લીધે જંતુનાશક રસાયણોનો ઉપયોગ છે તે ઘટાડવો ખૂબ જરૂરી બને છે। ત્યાર પછી જોઈએ કે પાકને નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે શું કરી શકાય, તો કે પાકને નુકસાન કરતી જે જીવાતો છે એના નિયંત્રણ માટે જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ, ફૂગ, કૃમિ, વનસ્પતિજન્ય જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરી શકાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે આ પાકને નુકસાન કરતા જીવાણુઓ છે, પાકની ઉપર જોવા મળતા જીવાણુઓને નાશ કરવા માટે જે જૈવિક કીટનાશકો છે એનો ઉપયોગ કરવો જોઈએ। આ કેવી પદ્ધતિ છે, તો જેની અંદર જે જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય જે જૈવિક કીટનાશકો છે તેનો ઉપયોગ કરી શકાય છે। કઈ રીતે, તો કે જીવાણુઓ છે તેની અંદર 90% જોવા મળે, અને આ જે જીવાતો છે એટલે કે આ જીવાણુઓ છે એ જીવાણુઓ આ જીવાતો પર રોગ ઉત્પન્ન કરે છે। કઈ રીતે, તો કે તેની અંદર ખોરાકની અંદર ભળીને એટલે કે જે ઈયળ છે એ ઈયળના ખોરાકમાં આ જીવાતો છે, નાની જીવાતો તે ખોરાકમાં જવાથી તેના મુખ્ય ભાગોની અંદર લકવો પેદા કરે છે,
અને તેના લીધે તેનું મૃત્યુ થાય છે એટલે તેના લીધે આ જીવાતો છે નાની નાની તેનો નાશ થાય છે એટલે કે મૃત્યુ થતું જોવા મળે છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો તો કે આ જે જીવાણુઓ છે વિષાણુ ફૂગ કૃમિ વનસ્પતિજન્ય જૈવિક કીટનાશકો છે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો કે જૈવિક કીટનાશકોનો જે પાકની અંદર ઉપયોગ કરીને આપણે જે મોટી જે જીવાતો છે આ જીવાતોને મારી શકીએ છીએ અને તેના લીધે સરળતાથી પાકનું ઉત્પાદન થઈ શકે છે। જૈવિક કીટનાશકો છે તે આપણને વ્યાપારી ધોરણે મળી રહે છે અને આ જૈવિક કીટનાશકો છે તે જઠરવિષ છે। જઠરવિષ એટલે કે તે જઠરની અંદર જવા જરૂરી છે। હમણાં મેં વાત કરી તે પ્રમાણે કે ઈયળના ખોરાક સાથે જીવાણુ છે તે આંતરડામાં પ્રવેશ કરે એટલે કે જ્યારે ઈયળ ખોરાક મેળવે છે પાકની ઉપર રહેલી ઈયળો ખોરાક મેળવે છે ત્યારે તેની સાથે જીવાણુઓ પણ આંતરડાની અંદર જાય છે અને આ આંતરડા છે તે આંતરડાને અને મોટાભાગના તેના અંગો છે એટલે કે મોઢાના ભાગે છે તે લકવો પેદા કરે છે અને આ લકવાના લીધે આ જે જીવાણુઓ છે તે મૃત્યુ પામે છે અને તેના લીધે આ એક પ્રકારે જે જંતુનાશકો છે એટલે કે રાસાયણિક જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો ઉપયોગ છે તે વધુ આપણને ઉપયોગી બને છે। રાસાયણિક કીટનાશકને બદલે વનસ્પતિજન્ય કીટનાશકોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે લીમડો છે કરંજ છે મહુડો તુલસી ફુદીનો આ વગેરે ઉપયોગ કરીને આપણે જંતુનાશક દવાઓનો એટલે કે જંતુનાશકના બદલે વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે વાત કરીએ સિંચાઈની ઉન્નત સગવડો। વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ખેતીની અંદર જુદી જુદી સિંચાઈની ઉન્નત સગવડોને આધારે આપણે ખેતીના પાકને વધારે પ્રમાણમાં લઈ શકીએ છીએ એટલે કે ખેતીનું ઉત્પાદન છે તે વધારી શકીએ છીએ। મિત્રો વરસાદ છે તે અનિયમિત જોવા મળે છે એટલે કે ભારતની અંદર જોઈએ તો કે વરસાદ છે એ અનિયમિત છે અને અચોક્કસ છે કારણ કે એક સરખા સમયે અને એક સરખા પ્રમાણમાં કોઈ પણ જગ્યાએ વરસાદ પડતો જોવા મળતો નથી અને તેના લીધે સિંચાઈની સગવડ ખૂબ જરૂરી છે એટલે કે પાકના ઉત્પાદન માટે જુદી જુદી સિંચાઈ પદ્ધતિઓ છે તે જરૂરી છે। કૂવાઓ બોર નાના મોટા બંધો આ બધી જે વ્યવસ્થા છે એટલે કે કૂવાઓ બોર અને નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસ્થા કરીને એટલે કે જાતે આપણે વ્યવસ્થા કરીને જે સિંચન કરીએ છીએ પાણીનું તેને આપણે શું કહી શકીએ એટલે કે સિંચાઈ કહી શકીએ એટલે કે જે પણ કૂવાઓ છે બોર છે નાના મોટા બંધો છે તેની કૃત્રિમ વ્યવસ્થા જાળવીને આપણે સિંચન કરી શકીએ છીએ પાણીનું અને તેને આપણે સિંચાઈ કહીએ છીએ। હવે જુદી જુદી રીતે સિંચાઈ થઈ શકે છે તો કે પહેલું છે નહેર। જે પણ વરસાદનું પાણી છે તે વરસાદનું પાણી નદી નાળામાં વધારે પ્રમાણમાં વહી જતું હોય છે અને આ ગુજરાતની અંદર જોઈએ તો કે સરદાર સરોવર યોજના અને ધરો યોજના છે તેના દ્વારા તો કે નહેર બાંધીને વધારાનું પાણી છે તે વહી જતું અટકાવીને તે યોજના દ્વારા આ પાણી છે તેને ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે તો નહેરનો પણ ઉપયોગ થઈ શકે છે। ત્યાર પછી ખેત તલાવડી શું છે તો કે ખેતરમાં ઢોળાવવાળી જમીનના શેઢા ઉપર એટલે કે જે ખેતરો ઢોળાવવાળા છે અને એ ખેતરના જે શેઢાઓ છે જે છેડાનો ભાગ તેને આપણે શેઢો કહીએ તો તે ખેતરમાં ઢોળાવવાળી જમીનના શેઢા ઉપર જે વરસાદનું વહી જતું પાણી છે તેનો સંગ્રહ કરવામાં આવે અને જ્યારે વરસાદ ન પડે ત્યારે આ પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો આ રીતે ખેત તલાવડીનો ઉપયોગ થઈ શકે છે। અને ત્યાર પછી જોઈએ કે ચેકડેમ એટલે શું તો કે નદી ઝરણા વહેણ આ બધાની અંદર જે વધારાનું પાણી વહી જતું છે એ વહી જતું પાણીને અટકાવવા માટે તેના પર પાકા બંધ બનાવવામાં આવે અને આ પાકા જે બંધ બનાવેલા છે તેને કહેવામાં આવે છે ચેકડેમ અને આ ચેકડેમ છે તેના લીધે જે ખેતી છે આજુબાજુની તેને સારી રીતે પાણી આપી શકાય છે અને ચેકડેમના લીધે કૂવા અને બોર આ કૂવાના જે તળ છે એટલે કે પાણીના તળ છે એ પણ ઊંચા આવે છે તો આ રીતે ચેકડેમ ખેત તલાવડી નહેર આ બધી સિંચાઈ યોજનાઓ દ્વારા આપણે ખેતીના પાકમાં સિંચાઈ કરી શકીએ છીએ। આ નહેર ખેત તલાવડી અને ચેકડેમ પછી વાત કરીએ તો કે અગાઉના લેક્ચરની અંદર આપણે જુદા જુદા પાકો વિશે અભ્યાસ કર્યો અને હવે આપણે જોવાના છીએ કે આ સિંચાઈની જે સગવડો છે
તેમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પિયત પદ્ધતિ આ બે પદ્ધતિ વિશેનો અભ્યાસ કરવાના છીએ। તો મિત્રો આજે આપણે જોયું સુધારેલા બિયારણો જંતુનાશકો અને સિંચાઈની સુવિધાઓની અંદર નહેર ખેત તલાવડી અને ચેકડેમ। થેન્ક યુ।